ચંદોદર તાલુકાના સણાદર ગામે ઝટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના ખેતરમાં વીજપોલ ઉભો કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો. દિયોદર તાલુકાના સણાદર ગામે ઝટકો કંપની દ્વારા ખેડૂતને વળતર આપ્યા વગર ખેતરમાં વીજપોલ ઉભો કરાતા ખેડૂતે વિરોધ કર્યો હતો, જ્યાં ઝટકો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરી પૂર્વક ખેડૂતના ખેતરમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી કરાતા ખેડૂતે વિરોધ દર્શાવ્યો હતો. દિયોદર તાલુકાના સણાદર ગામે ખેડૂતના ખેતરમાં ઝટકો કંપની દ્વારા કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભો કરાતા ખેડૂતે વિરોધ દર્શાવ્યો હતો, જ્યાં ઝટકો કંપનીના અધિકારી સહિત પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતે વીજપોલ ઉભા કરવાનું ના પાડતા બળજબરીપૂર્વક સરકારના આદેશ પ્રમાણે કામ થશે એવું જણાવી વીજપોલ ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં ખેડૂતે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ખેડૂત દ્વારા ખેડૂત આગેવાનને જાણ કરાતા જ્યાં ઘટના સ્થળે ખેડૂતો દોડી આવી અધિકારીઓને સમજાવ્યા હતા, પણ અધિકારીઓ સરકાર દ્વારા યોગ્ય વળતર મળશે એવું રટણ કર્યું હતું, જ્યાં અધિકારીઓ ખેડૂતને ન્યાય આપવાની જગ્યાએ ખેડૂતનો અવાજ સાંભળીને મીડિયા ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરી મીડિયા સામે આક્ષેપ કર્યા હતા. ખેડૂતોએ પણ મીડિયા સામેના અધિકારીઓના આક્ષેપ સામે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી, જ્યાં ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ દિયોદર ઝટકો અધિકારી KR મકવાણા દ્વારા મીડિયા પર આક્ષેપ કરાતા ખેડૂત એ મીડિયાના અહેવાલો અને ખેડૂતનો અવાજ સરકાર અને તંત્ર સુધી પહોંચાડતા દેશની ચોથી જાગીર સામે કરેલા આક્ષેપોનું ખંડન કર્યું હતું, જ્યાં સત્યને બહાર લાવનાર મીડિયા સામે મનમાની અધિકારીઓ સામે વિરોધ કર્યો હતો. ઝટકો કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં ગરીબ નાના ખેડૂતોની જમીનનું વળતર ના ચૂકવાતા આખરે ખેડૂત મીડિયાનો સહારો લેવો પડે છે, જ્યાં ખેડૂતોની વેદના મીડિયા ઉજાગર કરે એ એમની સામે પાયા વગરના આવા અધિકારીઓના આક્ષેપોનો વિરોધ કર્યો હતો, જ્યાં મીડિયા પણ અધિકારીઓ સાથે એમની રજૂઆત સાંભળી હતી ત્યારે ખેડૂત દ્વારા પણ ઝટકો કંપની દ્વારા કોઈપણ વળતર અને ખેડૂતના ખેતરમાં મન ફાવે એ રીતે પોલીસ કાફલા સાથે પોલની કામગીરી શરૂ કરાતા વિરોધ કર્યો હતો, પણ સરકાર દ્વારા ઝટકો કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ દિશામાં યોગ્ય કરવું જોઈએ એવી ખેડૂતોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, બળદેવટી રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. રજૂઆત એટલા માટે કરું છું કે જે વખાથી બનાસ ડેરી સુધીનું જે ઝટકો કંપનીનું જે ટાવરનું કામ ચાલી રહ્યું છે એ મારા ખેતરમાં થઈને પસાર થાય છે. મેં એમને કીધું કે એક બાજુ કોર્નર ઉપર ટાવર ફેરવો હતો, એક વર્ષથી હું લડી રહ્યો છું પણ કોઈ મારું સાંભળતું નથી, અને આજે એમના મનમાની જ કરી છે એ લોકોએ. પોલીસ પ્રોટેક્શન હાથે આજે મને પોલીસમાં લઈ જવાની પેરવી કરી ગાડીમાં બેહાડી દીધો. કોઈ પણ વળતરની ચૂકવણાની કોઈ વાત કર્યા વગર આટલું મળશે કે આટલું મળશે એવું કાંઈ કીધું નથી, અને તમને વળતર આપશું આવું કહે છે. લોલીપોપ આપ્યો છે અત્યારે હાલતો, અને બળજબરીપૂર્વક મારા ખેતરમાં ટાવર ઊભો કરવા માટે પોલીસ પ્રોટેક્શન હાથે ઝટકોના સાહેબો અને એમની ટીમ પોલીસની ટીમ આવી અને આ કામ ચાલુ કરી દીધું છે. તો વળતર આપવામાં આવતું નથી, વાત જ ખોટી છે. અમારી પાસે રજીસ્ટર છે, રેકોર્ડ છે. આ લાઇનના કોઈ પણ ખેડૂત ભાઈશ્રીજી રેકોર્ડ માગશે તો અમે એમને પ્રૂફ આપવા તૈયાર છીએ. ક્યારેક નથી મળી શકતો એના કારણો એવું છે, દાખલા તરીકે પોપટભાઈશ્રીને અમે ફોર્મ આપેલું પણ હજુ સુધી ફોર્મ ભરીને અમને એ લોકો સહી સિક્કા કરીને આપી જ નથી. બીજું, વળતર ક્યારે આપવામાં આવે છે કે કામગીરી પ્રતિક્રિયા પછીની જોગવાઈ છે, એટલા માટે કે નુકસાનીનું ક્ષેત્રફળ કેવી રીતે કાઢવું અને કેટલું કાઢવું એ હંમેશા કામ પત્યા પછી જ કરી શકાય છે. વળતર આપવાની જે જોગવાઈ સરકારશ્રી 31/12/2021 અને 14/8/2017 મુજબ જે કરી છે એના મુજબ આપવામાં આવે છે અને આપવા માટે બંધાને છે. સાહેબ, આપના તરફથી આક્ષેપો મીડિયા પર થઈ રહ્યા છે, મીડિયા ખોટા અહેવાલો પ્રસિદ્ધ કરે છે, આપ કયા આધારથી કહી શકો છો અને કયા પેપરમાં કયા ચેનલમાં આપના વિરુદ્ધમાં ચાલેલા અહેવાલો છે? આપશ્રીને મેં ઓનલાઈન જે તમારા મોબાઈલમાં બતાવ્યું એ સાપાની કોપીમાં જ આપને બતાવ્યું છે, એમાં એમાં 7.5% જ આપવાનું લખ્યું છે. એ ખરેખર 7.5% નથી, હવે સરકારશ્રીએ 15% જોગવાઈ કરી છે અને મેં આપને રૂબરૂમાં પ્રૂફ બતાવ્યું કે સાપામાં જે લખ્યું છે, કારણ કે જાહેર જનતાને તો ખબર પડવાની નથી કે શું અત્યારે સરકારશ્રીએ શું જોગવાઈ કરી છે. તો મેં તમને પ્રૂફ સાથે બતાવ્યું કે જે બી મીડિયા આવી રીતે સાચી રજૂઆતને બદલે જો આવું ખોટું લખશે તો લોકો ગેરમાર્ગે દૂર રાખશે અને સરકારશ્રી વચ્ચે, ઝટકો કંપની વચ્ચે અને પ્રજા વચ્ચે સંઘર્ષો થવાની શક્યતા રહેલી છે. ઝટકો કંપનીએ તાનાશાહીથી અહીંયા કામ ચાલુ કરેલું હતું, અમે ખેડૂતો સાથે રહી અને આ કામ બંધ કરાવવા આવેલા હતા. અમારી એક જ માગણી હતી કે જેવી રીતે પાવરગેટ કંપની ચૂકવણો કરતી હોય એવી રીતે ચૂકવણો કરો અને આ ખેડૂતને એક રૂપિયો વળતર આપેલું નથી, અને ત્યાં સ્થળ ઉપરના અધિકારીએ જે એવી રીતે મીડિયાના ઉપર આક્ષેપ કરી અને ખરેખર એ ઘટના નિંદનીય છે, એટલે અમે પત્રકારોની સાથે હતા. આવી રીતે જે ઉચ્ચાર કર્યા છે એમને એમના શબ્દોના એ ખોટા છે, એટલે ખરેખર આજે ખેડૂત બચી રહ્યો હોય તો પત્રકારોને લીધે છે અને પત્રકારો સાથે રહે તો જ અમારો અવાજ આ મોદી સાહેબ સુધી પહોંચ્યા છે, ગાંધીનગર સુધી પહોંચ્યા છે, એટલે આવી રીતે આ મીડિયાને દબાવવાની કોશિશ કરવાની તમારે જરૂર નથી.